વ્યક્તિને જ્યારે સોનું ખરીદવું હોય ત્યારે બજેટ નક્કી કરે અને તે પ્રમાણે દુકાનમાં જાય અને પોતાની મનપસંદ વસ્તુઓ ખરીદે, સાથે જુએ કે ઘડામણમાં કોઈ ઓફર છે કે કેમ. અમદાવાદમાં સોનાનો ભાવ 75,400, 24 કેરેટનો ભાવ, તેને લઈને 22 કેરેટ અને 18 કેરેટમાં પણ ભાવ વધારો. આ ભાવ વધારા સાથે ખાસ કરીને લોકો થોડી ઘણી માત્રામાં સોનું ખરીદવા આવ્યા છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ કામિની રસાણિયા છે. અચ્છા કામિનીબેન, શેની ખરીદી કરવા આવ્યા છો? અમારે ડોટરના મેરેજ છે, સો અમે એના માટે ગોલ્ડ લેવા આવ્યા છીએ. ગોલ્ડ લેવા આવ્યા છો, એટલે આજે સવારે જ સાંભળ્યું હશે કે ભાવ વધી ગયો. હા, રોજે વધે જ છે, પ્રાઇસ તો રોજે વધે છે, પણ મેરેજ આવે એટલે આપણે તો ખરીદી કરવી જ પડે. ડોટરના મેરેજ છે. હા બિલકુલ. શું ખરીદ્યું અત્યાર સુધી, શું ખરીદવાના પ્લાનિંગમાં છો? બસ ચાલે છે બધું, એને જે જોઈએ પ્રમાણે લઈએ છે. બજેટમાં આગુ પાછું તો થયું જ હશે. એ તો કમ્પલસરી. હા, પણ હવે કમ્પલસરી લેવું જ પડે, મેરેજ હોય એટલે બજેટ આગુ પાછું થાય છે, પણ તો પણ અમારે ખરીદી તો એડજસ્ટ કરીને લેવું જ પડે. લગ્ન ક્યારે રાખ્યા છે? હજી તો વાર છે, દિવાળી પછી છે, પણ અમને એમ કે જ્યારે ડેઈલી પ્રાઇસ વધ વધ કરે છે અને આનાથી વધારે 80-90 હજાર થઈ જાય, 1,00,000 રૂપિયા થઈ જાય, એના કરતાં અમે અત્યારથી જ પ્લાનિંગ કરી અને ખરીદી કરી લઈએ છીએ. બિલકુલ, એટલે આ પ્રકારની ભીતિ છે ખાસ કરીને માર્કેટમાં છે, ગ્રાહકો છે, ખાસ કરીને લગ્નની સિઝનની જે ખરીદી છે ત્યારથી તેમણે શરૂઆત કરી દીધી છે. દિવાળીમાં લગ્ન છે, પરંતુ અત્યારથી જો ખરીદી કરી રહે તો દિવાળી સુધી જે ભાવ અંદાજ છે કે 85,000 સુધી કદાચ પહોંચી જાય તો તેમની પરિસ્થિતિ ખરાબ ન બને, તો તે પ્રકારે ખાસ કરીને અત્યારે થોડું થોડું સોનું છે તે લોકો લઈ રહ્યા છે. અત્યારે સોનાનો ભાવ આજના દિવસે અત્યારે હાઈએસ્ટ છે, સૌથી $2,395 એટલે શુદ્ધ સોનાનો ભાવ GST સાથે 75,000ની નજીક છે. ચાંદીનો ભાવ એવી જ રીતે 84,000 ઉપર થવા જાય છે અને ગ્રાહકોને આ ભાવમાં પણ પોતાની અનુકૂળતામાં જ ખરીદી કરવી છે. હવે લોકોને લાગે છે કે આનાથી પણ હજી વધશે અને સંજોગો પણ એવા જ છે, એટલે લોકો પોતાનું અનુકૂળતા મુજબનું ઇયરલી જે બાઇંગ કરતા હોય, બચત રૂપી કે આવનારા પ્રસંગોની ખરીદી, નાની નાની એટલી માત્રામાં નહીં પણ લોકો રસ દાખવી રહ્યા છે, ઇન્કવાયરી કરી રહ્યા છે, આવનારા પ્રસંગોની તૈયારી કરી રહ્યા છે. હવે એવું છે, ગ્રાહકોને ફાયદો થાય, વેપારીને પણ આ ભાવમાં ટર્નઓવર બી મળે અને વેપાર ચાલુ રહે સારી રીતે, એટલા માટે દરેક જ્વેલરોએ પોતપોતાની રીતે અલગ અલગ ઓફર્સ આપી છે. ઘણા એવા જ્વેલર છે જેને ત્યાં ફિક્સ રેટ સિસ્ટમ છે, રિઝનેબલ અને ફિક્સ રેટ છે, ઘણાને ત્યાં ડિસ્કાઉન્ટની ઓફરો છે, પણ બધાનો એક જ એમ છે કે ગ્રાહકને લાભ આપવો અને પોતાને થોડો લાભ મળે એવી વ્યવસ્થા કરવી. ઘણા બધા લોકો કે તે ખાસ કરીને ઘડામણ પર કોઈ છૂટ છે કે કેમ તે વિશે પણ પૂછી રહ્યા છે ને તેને લઈને. ખાસ કરીને આમ તો અત્યારે સોનીની દુકાનમાં ઓછી ભીડ જોવા મળી રહી છે, પરંતુ જેને પ્રસંગ છે અને તે ખાસ અત્યારે જે ભાવે મળી ગયું તે લઈ લો એમ કરીને અત્યારે સોનીની દુકાનમાં થોડા ઘણા લોકો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઘેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.